ઓફ વડોદરા. ડભોઈ શહેર અને તાલુકાના વિવિધ કેન્દ્રો પર આજથી SSC બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થતાં વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ડભોઈની દયારામ હાઈસ્કૂલના 600 વિદ્યાર્થીઓ, પંડ્યા હાઈસ્કૂલ 360 વિદ્યાર્થીઓ, મહેદવિયા હાઈસ્કૂલ 250 વિદ્યાર્થીઓ, નવોદય સ્કૂલના 290 વિદ્યાર્થીઓ તેમજ આદર્શ શાળાના 150 વિદ્યાર્થીઓ આ પ્રસંગે મહેદવિયા સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે પ્રમુખ હાજી ઇબ્રાહીમભાઈ મહુડાવાળા સહિત ટ્રસ્ટી મંડળ અને આચાર્ય સફીભાઈ ગોરી વિદ્યાર્થીઓને આવકારીને મોઢું મીઠું કરાવી ગુલાબનું ફૂલ આપી શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે જ દયારામ સ્કૂલના સંસ્થાપક દીપકભાઈ ભોઈવાલા, યોગેશભાઈ પટેલ, અનિલભાઈ ચાવડા, ભાજપ મહિલા મોરચાના સોનલબેન સોલંકી દ્વારા વિદ્યાર્થીઓને પેનનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બીરેન શાહ, અમિતભાઈ સોલંકી, અશ્વિનભાઈ વકીલ દ્વારા વિદ્યાર્થીઓને તિલક કરીને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. તો તમામ કેન્દ્રો ખાતે કુમકુમ તિલક કરી તેમજ મો મીઠું કરાવી વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ કોઈ પણ જાતના ડર વિના શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તેવા આયોજન પરીક્ષા કેન્દ્રો પર કરવામાં આવ્યા છે. ડભોઈ પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શ્રી અમે દયારામ શારદા મંદિર ડભોઈ આજરોજ ધોરણ 10ની SSC બોર્ડની એક્ઝામ પરીક્ષા શરૂ થાય છે. ડભોઈમાં કુલ 5 સેન્ટરોની અંદર આ પરીક્ષાનો આજે પ્રથમ દિવસ, વિષય ગુજરાતીનું પેપર. અંદાજિત ડભોઈમાં ધોરણ 10ના લગભગ 1250 જેટલા વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપવાની શરૂઆત કરી રહ્યા છે. પાલી ઉત્સાહભેર વિદ્યાર્થીને દરેક શાળાએ મૂકવા માટે જાય છે અને અન્ય શાળાના અન્ય ડભોઈના નાગરિકો દ્વારા પ્રમુખ, ઉપપ્રમુખ અને એમના દ્વારા વિદ્યાર્થીઓને સન્માનિત કરી શાળામાં પ્રવેશ આપવામાં આજે આવ્યો છે. દરેક વિદ્યાર્થી ઉત્સાહભેર પોતાના વર્ગખંડમાં પ્રવેશ કર્યો છે. શાળા અને મંડળ દ્વારા તમામ વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને એમનો વિકાસ થાય અને જીવનમાં એમનું સ્થાન ઊંચું લે એવી શુભકામનાઓ સાથે શ્રી દયારામ કેળવણી મંડળ અને શાળા પરિવાર તેમની હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે. આજરોજ ડભોઈમાં 5 સેન્ટરમાં 10મા ધોરણની એક્ઝામ છે, તો દરેક અમે દયારામ સ્કૂલમાં આવી અને છોકરાઓને, 10માના છોકરાઓને ફૂલ અને ચાંદલાથી સ્વાગત કરી અને પેન આપી અને શુભકામના આપી છે કે એમના પેપરો સરસ જાય અને અમારા ડભોઈનું રિઝલ્ટ ખૂબ સારું આવે એવી શુભકામના પાઠવી છે.